वडोदरा शहेरना सुभानपुरा विस्तारमां जासकी राणी मैदान खाते योजानार मां शिशु गरबा कार्यक्रमना भूमिपूजननो कार्यक्रम राखवामां आव्यो हतो। मां शक्तिनी आराधनानुं पर्व एटले नवरात्रि, जो कि छेल्ला बे वर्षथी कोरोना महामारीने कारणे नवरात्रिना आयोजनो थया न हता, त्यारे आ वर्षे वडोदरा शहेरमां नवरात्रि महोत्सवने लई शहेरीजनोमां बेवडो उत्साह जोवा मळी रह्यो छे। साथे ज नवरात्रिने हवे गणतरीना दिवसो बाकी छे, त्यारे नवरात्रि गरबा महोत्सवनुं आयोजन करवा माटे गरबा आयोजको तैयारीओमां लागी गया छे। त्यारे वडोदरा शहेरना सुभानपुरा विस्तारमां आवेला जासी की राणी मैदान खाते जय साईनाथ एज्युकेशन एंड चेरिटेबल ट्रस्ट द्वारा मां शिशु गरबा महोत्सवनुं आयोजन करवामां आव्युं छे। जे महोत्सव अंतर्गत आजे भूमिपूजन अने ध्वजापूजननो कार्यक्रम योजवामां आव्यो हतो। आ कार्यक्रममां जय साईनाथ एज्युकेशन चेरिटेबल ट्रस्टना जयेन्द्र शाह, रौनक आयरे तथा वडोदरा शहर भाजपाना कारोबारी सभ्य अने पूर्व कॉर्पोरेटर राजेश आयरे, युवा कॉर्पोरेटर श्रीरंग आयरे तथा अन्य आगेवानोनी उपस्थितिमां भूमिपूजन करवामां आव्युं हतुं। आ तबक्के पूर्व कॉर्पोरेटर पूर्णिमाबेन आयरे, हेमलताबेन गौर, शिक्षण समितिना सभ्य विजय पटेल तेमज जय साईनाथ एज्युकेशन एंड चेरिटेबल ट्रस्टनी टीमना सभ्यो અને સ્વયંસેવકો હાજર રહ્યા હતા। જય સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ એ અલગ અલગ પ્રકારના દરેક કાર્યક્રમ હોય છે। આમ તો અમારી આ વિસ્તારની અંદર 33-35 નવરાત્રી હોય છે, જે દરેક જગ્યાએ ઉડાના છોકરા ઉડામાં રમે, હાઉસિંગના છોકરા હાઉસિંગમાં રમે, સોસાયટીના છોકરા સોસાયટીમાં રમે। આ વખતે ફરી એક અંદાજની અંદર શિશુ ગરબા મહોત્સવ આ વખતે જય સાઈનાથ એજ્યુકેશન દ્વારા કરવાનો છે। સેલિબ્રિટી, ડિગ્નિટી, ડ્રેસિંગ કોડ, રોજના અલગ અલગ ઇનામો સાથે સાથે અને જે દીકરીઓ છે એમના માટે નિઃશુલ્ક ગરબા છે, અને બોઈસ જે બોઈસ પાસને એ લોકોને જે એન્ટ્રી છે, રોનક આયરે, જયેન્દ્રભાઈ શાહ સાથે સાથે ઉર્જિતભાઈ અને સમગ્ર એક ટીમ દ્વારા આખા ગરબાનું આયોજન છે। આ વિસ્તારના સૌ લોકોને પશ્ચિમ વિસ્તારમાં હર હંમેશ અને સાથે સાથે મારા દિવ્યાંગોના ગરબા છે, શરદ પૂર્ણિમાના ગરબા છે। આ વખતે શિશુ ગરબા ગ્રાઉન્ડ તમને ધૂમ મચાવશે। ઝાંસી રાણી ગરબા ગ્રાઉન્ડ શિશુ ગરબા થવાના છે, તો જે ઝાંસી રાણીના ગ્રાઉન્ડ પાસે અલગ અલગ લોકોના તમે જુઓ છો જે રીતના દિવ્યાંગોના લગ્નો સાથે સાથે ગૌરીવ્રતના વિષયો, ગણપતિના વિષય સાથે તમે હમણાં જ જોઈ રહ્યા છો કે આજે ધન્વંતરીનો પણ યજ્ઞ થઈ રહ્યો છે। તો હવે આ નવા અંદાજની અંદર દિવ્યાંગોના ગરબા તો અહીં થવાના જ, પણ સાથે સાથે નવે નવ નવરાત્રિ શિશુ ગરબા ઉત્સવ પણ થવાની જ છે। તો આપ સૌ લોકોને મારું ભાવભર્યું આમંત્રણ છે, અને જે ભાઈ બોઈઝ પાસ છે એ તમે સાથે પાસે ઓફિસ છે ત્યાંથી આપણને શરૂઆત ટૂંક સમયમાં થઈ જશે। ફરી એકવાર આપ સૌ લોકોને ખૂબ ખૂબ જાહેર આમંત્રણ, અને ખાસ કરીને દીકરીઓને નિઃશુલ્ક છે। વંદે માતરમ, ભારત માતા કી જય। વડોદરા નગરી સંસ્કારી નગરી, ધર્મપ્રિય નગરી, સાથે સાથે તહેવારો પ્રિય બી નગરી છે, ત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે જેવી રીતે જન્માષ્ટમીનો ઉત્સવ જે ધામધૂમથી ઉજવવામાં આવ્યો, તેમજ ગણપતિનો ઉત્સવ હતો, જે ગણપતિના તહેવાર હતો, જે ગણેશ ચતુર્થીનો તહેવાર હતો, તે પણ વડોદરાની અંદર જે ધામધૂમથી ઉજવવામાં આવ્યો, તેવી જ રીતના હવે મા શક્તિ, આરાધ્ય શક્તિના જ્યારે દિવસો નવરાત્રિના જ્યારે નજીક આવી રહ્યા છે, ત્યારે આપ સૌને ફરીથી એક વખત આનંદ થશે કે પશ્ચિમ વિસ્તારની અંદર, પશ્ચિમ વિભાગની અંદર જે ધામધૂમથી જે ગરબા થાય છે, તેમાંથી જ આ એક ગરબાનો આ વખતે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે મા શિશુ સાંસ્કૃતિક ગરબા મહોત્સવ, જે આ ગરબા મહોત્સવની અંદર ખાસ વિષય એ છે કે જે બાળાઓ છે, જે મારી બહેનો છે, બહેનો માટે જે ગરબાનો જે આ મહોત્સવ રાખ્યો છે તે ફ્રીમાં છે, તેના પાસીસ ફ્રીમાં છે, સાથે આ ગરબાની અંદર અલગ રીતે સાઈનાથ એજ્યુકેશન દ્વારા જે વડોદરા તેમજ બહારના સેલિબ્રિટી છે તેઓને પણ બોલાવવામાં આવશે। સાથે તમે જોઈ રહ્યા છો કે વિસ્તારની અંદર ખૂબ જ મોટો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે ને વડોદરા નગરી જ્યારે ધર્મપ્રિય નગરી છે, સંસ્કારી નગરી છે, અને તેના સંસ્કારો આપણા વચ્ચે રહે તે માટે જ ઘરના દીકરાઓ ઘર આંગણે રમે તેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સાથે આજના દિવસે પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, પૂર્ણિમાબેન આયરે તેમજ હેમલતાબેન ગોર અને અમારા વિસ્તારના જયેન્દ્રભાઈ શાહ, જે અમારા સૌથી નજીકના અમારા પરિવારજનમાં છે, તેઓ સાથે મળીને આજના દિવસે માં શિશુ ગરબા મહોત્સવનો આજના દિવસે અહીંયા ભૂમિપૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો।